हेलो विद्यार्थी मित्रों, केम छो બધા? મજામાં? જલસા છે ને? બાકી કરે બેઠા એ મોજ આવે એવું કામકાજ છે. ચાલો, શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ યાદ કરો જોઈ. તો કે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી હતી એ ચર્ચા હતી પથ લંબાઈ અને સ્થાનાંતર, એની આપણે વ્યાખ્યા ભણી ગયા, એનો પ્યોર મિનિંગ પણ સમજી ગયા. પણ મેં તમને એક કામ આપ્યું હતું કે એ કામ તમારે એ કરવાનું હતું કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો રૂટીન લાઈફમાં આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ છે, એનું એક નાનકડું એક્ઝામ્પલ આપીને આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવી જઈએ. તો કે સિમ્પલ છે, સપોઝ વિચારો બચાવ કે સપોઝ તમે ઘરેથી નીકળો છો, આ તમારું ઘર છે, ઓકે, અને ઘરેથી તમે તમારી જે બાઇક હાંકો ને, જેવી રીતે બાઇક હાંકો, સપોઝ અહીંથી કોઈ એક કરિયાણાની દુકાને ગયા, વળી પછી ત્યાંથી કોઈ સ્કૂલે ગયા, ત્યાંથી કોઈ મિત્રની ઘરે ગયા, આમ કરતાં 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 છેલ્લે પહોંચો વિચારો અહીંયા ઘરે. હતા ક્યાં? તો કે પ્રારંભિક સ્થાન ઘર છે. પાછા ફરતા 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 પહોંચ્યા ક્યાં? પાછા ઘરે જ પહોંચ્યા. મતલબ મારો કહેવાનો એ છે કે પેટ્રોલ જેટલું બળે તમારું, જેટલું પેટ્રોલ બળે એ બધી બેટા પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ. કારણ કે પેટ્રોલ કેના ઉપર આધાર રાખશે? પેટ્રોલ આધાર રાખશે કે તમે કેટલું અંતર કાપો છો. તો આ બધી પથ લંબાઈ થઈ. સમજી ગયા મારી વાત? આ શું થયું? તો કે અહીંથી તમે નીકળ્યા છો, ગતિ કરતા 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 કરિયાણા દુકાને ગયા, ત્યાંથી વળી સ્કૂલે ગયા, ત્યાંથી ઓલા મિત્રની ઘરે ગયા, ત્યાંથી પાછા ઘરે ગયા. તો એના માટે જે તમે ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો, જે તમે આ બધું અંતર કાપો છો, મતલબ કે જેટલું પેટ્રોલ બારો છો એ પથ લંબાઈ છે. પેટ્રોલ બારો છો એ પથ લંબાઈ છે, પણ નેટ ડિસ્પ્લેસમેન્ટ શું થયું? મતલબ કે નેટ આન્સર કેટલો? તો કે નેટ આન્સરમાં પ્રારંભિક સ્થાન જે છે એ જ આપણું અંતિમ સ્થાન છે. વિચારો, મતલબ કે જે આપણું પ્રારંભિક સ્થાન છે એ જ આપણું અંતિમ સ્થાન છે. તો તમને કોઈ એમ કે હવે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું નાનામાં નાનું અંતર કેટલું થાય? કયો જોઈ? યાદ કરો, આપણે લાસ્ટ ટાઈમના લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. તો પ્રારંભિક સ્થાન આપણું લાસ્ટ લેક્ચરમાં આવું કહે હતું, યાદ કરો. આપણે અહીંયા એ લીધો હતો, અહીંયા બી લીધો હતો, રેડી? આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે આને કહેતા હતા, યાદ છે? તો હવે અહીંયા પ્રારંભિક સ્થાને તમારું ઘર છે અને અંતિમ સ્થાને ઘર છે, તે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? સિમ્પલ, ઝીરો થાય. મતલબ આફ્ટર ઓલ જો જોવા જઈએ તો ઘરેથી નીકળીએ છીએ, ગતિ કરતા 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 ઘણી બધી વસ્તુ ડિસ્કશન કરતા 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 છેલ્લે પાછા તો ઘરે જ આવીએ છીએ. મતલબ કે નેટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે? ઝીરો જ થાય છે. ડન. તો આ વસ્તુ કે તમે જેટલું પેટ્રોલ બારો છો, જે કાંઈ પણ તમે પેટ્રોલ યુઝ કરો છો, એ પેટ્રોલ કેના ઉપર આધાર રાખશે બેટા? પેટ્રોલ ડિસ્પ્લેસમેન્ટ ઉપર આધાર નહીં રાખે, પેટ્રોલ આધાર રાખશે કે તમે કેટલું અંતર કાપો છો. શેરિયું ગલિયુંમાં ફરતા 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 તમે જાતા હોય, હે, શેરિયું ગલિયુંમાં ફરતા ફરતા જાતા હોય, તો જેટલી શેરી તમે વધારે લેશો એટલું ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ થશે, એટલું ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ થશે એટલું તમારે પેટ્રોલ વધારે વપરાશે. સાહેબ કેવું સારું હતું એ વિચારો. જો સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો મગજ આખો છે, મગજ આખો. સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો લાઈટ થઈ શું થાય? સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો અહીંથી તમે ન્યુયોર્ક ફરીને પાછા ઘરે આવી જાવ તો એ પેટ્રોલ કાંઈ ન હોય. સાહેબ તમને એમ થાય કે સાહેબ એ તો એરોપ્લેનમાં જાઉં ને, પણ સ્થાનાંતર ઉપર આધાર રાખે તો એરોપ્લેને પાછું તો આવે ને ઘરે કે ન આવે? મતલબ તમે અહીંથી ગમે તેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો, વળી પાછા તમે ઘરે આવી જાઓ, વળી નેટ ડિસ્પ્લેસમેન્ટ ઝીરો થઈ ગયું. ડિસ્પ્લેસમેન્ટ ઝીરો એનો મતલબ શું થયો? યસ, પેટ્રોલ કંઈ બળ્યું નથી. કેવું સારું હતું એ, એવું થતું હતું પણ નથી થતું સાહેબ. એની પાછળના ઘણા બધા રિસ્ટ્રિક્શન છે જેની પણ આપણે હજી ચર્ચા કરવાની છે. તો આજના ટોપિકમાં આપણો મેઇન જે ટોપિક છે એ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજીએ અને એ બે વચ્ચેનો તફાવત પણ મેળવીએ કે એ બે વચ્ચેનો તફાવત શું છે, કેવી રાશિ છે, કઈ વસ્તુ છે, એની વેલ્યુ, બે વચ્ચેનો ડિફરન્સ કેવો છે, વધારે મોટા નાના કેવા હશે, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, ડન. આજના સેશનમાં આપણે આ કામ કરીએ. ચાલો શરૂઆત કરીએ આપણા સેશનની. ઓકે, શું કે બાકી કયો નવીનમાં શું હાલે છે? મોજ કરતા ઈશો ને ઘરે બેઠા બેઠા. ચાલો આપણે એક સુરેખ પથ ઉપરની ચર્ચા છે બચાવ, એના કારણોસર આપણે એક રેખા લઈ લઈએ. ચાલો આપણે એક અક્ષ લઈ લીધી છે. સપોઝ એ અક્ષને હું નામ આપી દઉં છું એક્સ એક્સિસ. ચાલો બચાવ, સ્થાન નક્કી કરવા માટે શું જોશે બેટા? યસ, સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ જોશે. ચર્ચા કરી ગયા છીએ આપણે, સંદર્ભ બિંદુને હું ઝીરો વડે દર્શાવી દઉં. ઓકે, મેં એને સંદર્ભ બિંદુ લીધું છે, તમે જાણો છો એ મુજબ.
અહીંથી આ દિશામાં તમે જશો એ બધું તમારે પ્લસ લેવું પડશે, યુ નો વેરી વેલ. અને અહીંથી આ દિશામાં જશો એ બધું તમારે માઇનસ લેવું પડશે. સંખ્યા રેખાના નિયમ પ્રમાણે જ જાય છે, આપણે કંઈ નવું કરતા નથી. ચાલો તો હવે વિચારો, આપણે આપી દઈએ ઝીરો છે, આ દસ કહી દઈએ, આ વીસ કહી દઈએ, આ ત્રીસ કહી દઈએ, આ ચાલીસ કહી દઈએ. ઓકે, તો ઓલી બાજુ જશો તો આ માઇનસ દસ, આ માઇનસ વીસ અને આ માઇનસ ત્રીસ. જાજો, આપણે જવું નથી, ડન. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. ધારો કે પ્રારંભિક સમયે એટલે કે ટી બરાબર ઝીરો સમયે કોઈ એક કણ આ પોઈન્ટ ઉપર રહેલો છે, એનું આપણે નામ આપી દઈએ એ. રેડી, કણ ક્યાં છે? તો કે એક્ઝેક્ટ દસ ઉપર છે. ચાલો, ક્યાં સમયે? આપણે સમય પણ લખી નાખીએ, ટી બરાબર નવ કલાકે. કઈ કલાકે? ટી બરાબર નવ કલાકે એ ઉપર રહેલો છે, ડન. ચાલો, હવે દસ વાગે એ પદાર્થ ક્યાં પહોંચે છે? તો કે સુરેખ પથ પર ગતિ કરતા 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 ચાલીસ ઉપર પહોંચે છે. ક્યાં સમયે? એને સ્થાનને આપણે નામ આપી દઈએ બી. ટી ટુ બરાબર દસ કલાકે. ઓકે, પછી અહીંથી યુટર્ન મારીને પાછો શું થાય છે? તો કે અહીંથી યુટર્ન મારીને ઈ ભાઈ અગિયાર વાગે ક્યાં પહોંચે છે? તો કે આ જગ્યાએ. એને આપણે નામ આપી દઈએ સી. ઓકે, યુટર્ન મારીને પાછો કઈ જગ્યાએ પહોંચે છે? સી પોઈન્ટ ઉપર પહોંચે છે. કેટલા વાગે? હાલો લઈ લ્યો એક નવી કલાક. યસ, એને આપણે કહી દઈએ ટી થ્રી બરાબર અગિયાર કલાકે. ઓકે, અને પછી ત્યાંથી ગતિ કરતા 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 બાર કલાકે વળી પાછો બાર વાગે પાછો ક્યાં પહોંચે છે? ડી પોઈન્ટ ઉપર. હવે ડી પોઈન્ટ એટલે કયો થયો બેટા? જે એ પોઈન્ટ છે એ જ ડી પોઈન્ટ છે, ડન. હવે આપણે એનો ટાઈમ આપી દઈએ કેટલા વાગે? તો કે બાર વાગે. ચાલો, એને હું અહીંયા ક્યાં દેખાડી દઉં? અહીંયા દેખાડું છું, બાર કલાકે. હવે તેર કલાક ન આવે પણ આવી શકે, લઈ શકાય, એવું કંઈ ખોટું નથી. ત્યાંથી ભાઈ ગતિ કરતા 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 ક્યાં જાય છે? ગતિ કરતા 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 ઈ પોઈન્ટ ઉપર જાય છે. ચલો સપોઝ ઈ પોઈન્ટ અહીંયા છે, ઈ પોઈન્ટ ઉપર જાય છે. કેટલા વાગે? તો કે એક વાગે. રેડી, બપોરના એક વાગ્યે એ અહીંયા પહોંચે છે, ડન. ચાલો તો હવે આપણે આ ચારેય કેસ છે, ક્યાં ક્યાં ચાર કેસ થયા? એથી બી, એથી સી, એથી ડી અને એથી ઈ. આ ચારેય કિસ્સામાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવવાની છે, આ આપણો એમ છે. બીજી વસ્તુ તમને થશે કે સર ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ ઈ કેમાં લેવાના છે? કારણ કે એકમ દેવો પડે ને બેટા, એકમ વગર કોઈ રાશિ હોય નહીં, તમે જાણો છો આના વિશે. તો અહીંયા આપણે એકમ દઈ દઈએ કેમાં છે, સપોઝ મીટરમાં છે. કેમાં છે? મીટરમાં. મતલબ કે આ દસ મીટર થયું, આ દસ મીટર, કારણ કે દસ અને વીસ વચ્ચેનો ગેપ દસ છે, એટલે આ દસ મીટર, આ દસ મીટર, આ દસ મીટર, ડને સુધી બચાવ. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કેના માટે? તો કે પહેલો પાથ લઈએ છીએ એ બી પાથ. ચાલો તો એ બી પાથ માટે શું થશે? ચલો કેસ નંબર વન, એ બી માર્ગ, રેડી. અને આપણે હજી સારી રીતે લખીએ એથી બી. ચાલો કેસ નંબર વન, એથી બી માટે શું થશે, કયો જોઈએ? ચાલો તો બેટા સૌથી પહેલાં આપણે એક પેટર્ન મેન્ટેન કરશું, પથ લંબાઈ પહેલાં લેશું. ઓકે, પથ લંબાઈ કેટલી થશે, કયો જોઈએ? ચાલો એથી બી માટે પથ લંબાઈ, બેટા વિચારો એથી બીમાં કાપેલું અંતર કેટલું થાય? યસ, જોવો જોઈએ, એથી બી ગયો, આ દસ, આ દસ, આ દસ, કેટલા થયા ટોટલ? દસ, 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 કેટલા થયા? ત્રીસ. મતલબ કે કાપેલું અંતર કેટલું છે? ત્રીસ મીટર છે. ચાલો હવે કોનો વારો છે? યસ, હવે વારો છે સ્થાનાંતરનો. તો સ્થાનાંતરનું પહેલાં સૂત્ર આપણે યાદ કરવું પડશે. સ્થાનાંતરનું સૂત્ર શું હતું બચ્ચા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, રેડી. ચાલો અંતિમ સ્થાનને આપણે સંકેતમાં કેના વડે દર્શાવશું? પ્રારંભિક સ્થાનને આપણે એક્સ વન વડે દર્શાવશું. કેના વડે? એક્સ વન. પ્રારંભિક સ્થાનને એક્સ વન, અંતિમ સ્થાનને એક્સ ટુ, એટલે હું આવું લખું છું એક્સ ટુ માઇનસ એક્સ વન. સમજી ગયા બચ્ચા? અંતિમ સ્થાનને મેં કેના વડે દર્શાવ્યું છે? યસ, અંતિમ સ્થાન એટલે એક્સ ટુને અંતિમ સ્થાન વડે દર્શાવેલ છે, અને પ્રારંભિક સ્થાનને મેં કેના વડે દર્શાવેલ છે?
एक्स वन वे रेडी डन तो आ एक्स टू माइनस एक्स वन एट शू थो बच्चा तफावत थो कहवा शू थो कहवा तफावत आने कहवा तफावत ओके आ तफावत दर्शावा माटे फिजिक्स में टोटल है बेटा त्रण प्रकार की संज्ञा यूज थाई छे त्रण संज्ञा वपराय छे के शू दर्शावा माटे तफावत दर्शावती संज्ञा त्रण संज्ञा छे डेल्टा स्मोल डेल्टा अने डी आ त्रण संज्ञा यूज थाई छे जनरल केस में आ डेल्टा हवे आनो घणो बधा यूज छे घणी बधी जग्याना यूज आवशे तमे कदाच केमेस्ट्री में ऊँचू तापमान देखाड़ माटे पण आनो उपयोग करता आ डेल्टा तमे उपयोग नहीं कर्यो आनो तो क्यारे उपयोग हजी सुधी कर्यो नहीं तमे ओके तो आ त्रणेय वच्चेनो डिफरन्स शुं छे ई तमे फाइंड करजो ई फाइंड करवानी ट्राय करजो तमने नानकड़ी वस्तु अत्यारे समझ पूरती कही दऊं के मोटो तफावत होय बराबर मोटो तफावत होय मतलब के सपोज एम क्यों के 10 मीटर 20 मीटर 30 मीटर 40 मीटर 50 मीटर बराबर ई रीतना मोटा तफावत होय पछी किलोमीटर में तो चाले ई बधाय मोटा तफावत माटे जनरली आ डेल्टा नो उपयोग थतो होय छे आ डेल्टा नो उपयोग बेटा नाना तफावत माटे नानो तफावत ओके अने आ डेल्टा नो उपयोग आ जे डी नो उपयोग छे खूबज नानो तफावत माटे खूबज नाना एटले केटला नाना ई बोली नहीं शकाय एटले आनी चर्चा अत्यारे करवी ज नथी आना उपर आपणे घणा लेक्चर्स लेवाना छे साहेब खाली आ एक डी उपर खाली डी उपर पण एक वस्तु छे के आ बन्ने ने तमे इंटरचेंज करी शको कारण के घणी बधी फिजिक्स नी बुक में घणा बधा जे ऑथरे लखेली जे ऑथेंटिक बधी जे बुक्स छे ई बुक्स में घणी वार आ डेल्टा नो यूज थाय छे घणी वार आ डेल्टा नो यूज थाय छे आपणने कन्विनियंट रीए आपणने मजा आवे एना माटे हुं आ डेल्टा नो उपयोग करू छुं ओके तो तफावत दर्शावा माटे आपणे डेल्टा नो उपयोग करशुं एटले एक्स टू माइनस एक्स वन तो आ कोनो तफावत छे बेटा स्थान स्थान दर्शावा माटे एक्स यूज करेलो छे तमे वाई टू माइनस वाई वन लई शको मने कोई प्रॉब्लम नथी झेड टू माइनस झेड वन लई शको मने कोई प्रॉब्लम नथी ए टू माइनस ए वन लई शको मने कोई प्रॉब्लम नथी टूंकमां मन थाय लखी शकाय एवो प्रश्न नथी तमने अंदाजे कि सर खाली एक्स का लई लीधो एवुं नथी जराय रेडी जे मन थाय वस्तु लखी शकाय पण तफावत आव्यो एटले तफावत ने शोर्ट आ शोर्ट फॉर्म में देखाड़वा माटे आपणे अहींया जे यूज करशुं ई डेल्टा नो यूज करशुं बच्चा ओके डेल्टा कोनो डेल्टा तो के आ एक्स नो डेल्टा छे जुओ कारण के अंतिम माइनस प्रारंभिक एक्स नो डेल्टा एटले आने लखवानो आपणे डेल्टा एक्स रेडी तो आपणुं सूत्र शुं बनी गयुं आखे आखुं सूत्र आ बारी ओपन करी नाखी आखे आखुं सूत्र खेंची ली तो आखे आखुं सूत्र थई गयुं के स्थानांतरनुं सूत्र शुं थाय डेल्टा एक्स इज इक्वल टू एक्स टू माइनस एक्स वन आवु डेल्टा वाई नुं थई शके मीन्स के तमने स्थानांतर में जो तमे डेल्टा वाई लेता होय तो अहीं वाई टू माइनस वाई वन करवुं पड़े डेल्टा जेड लेता होय तो जेड टू माइनस जेड वन जरा एमां मूंझावानुं नथी लेवड़ी डन चलो हालो तो आवी जाओ पाछा शुं जोईए छे आपणे भाई स्थानांतर स्थानांतर में अंतिम स्थान चलो अंतिम स्थान क्यां हतुं हतो ए उपर पोइचो बी उपर एटले ए थी डी मार्ग में अंतिम स्थान बी थयुं छे तो बी नुं स्थान केटलुं छे यस बी नुं स्थान 40 छे कोने सापेक्षे आ संदर्भ बिंदु आपणे याद करवाने संदर्भ बिंदु नाम आपेलुं हतुं याद छे के भूली गया रेडी संदर्भ बिंदुनी सापेक्षे आ पॉइंट नुं स्थान केटलुं छे 40 ई अंतिम स्थान प्रारंभिक केटलुं हतुं 10 तो शुं थशे बच्चाओ यस इज इक्वल टू 40 माइनस 10 इज इक्वल टू 30 मीटर एटले तमारो डेल्टा एक्स एटले के जे स्थानांतर आव्युं ई केटलुं आव्युं 30 मीटर आवेलुं छे ओके पथ लंबाई केटली छे 30 मीटर छे रेडी आ पेलो केस थयो आटली बधी वार बधाय केसमां नहीं लगे कारण के स्टार्टिंग छे एटले तमारे समझवुं पड़शे चलो हवे बधुं आपणे स्पीडमां जाशे चलो क्यों छे एना पछीनो केस हालो बच्चाओ ए थी बी लेवाई गयो ने हवे क्यों केस लईए आपणे बच्चाओ ए थी बी थी सी एटले जावुं छे ए थी सी पण आपणे क्यों मार्ग लईए छीए ए थी बी बी थी सी तो शुं थशे चलो एटले के केस नंबर टू केस नंबर टू ए टू बी बी टू सी माटे केस नंबर टू ए टू बी बी टू सी माटे डन चलो शू करवानुं छे पहेला यस पहेलो आपणे एक ज राखशुं पथ लंबाई चलो बच्चा पथ लंबाई शू थशे कहो जो मने चलो क्यांथी स्टार्ट कर्युं हतुं ए थी एटले ए थी पहेला बी गया एटले अहींया पेट्रोल भर्युं याद करो हमणां सुधी चर्चा करता था पछी बी थी सी गया एटले बी थी सी नुं पेट्रोल जुदुं
ओके એટલે a થી b કેટલું થાય 10 10 10 એટલે 30 b થી c એટલે 40 થી તમે આમ ગયા ને પાછા એટલે પાછા 10 પાછા 10 છે કે નહીં સમજા કે ન સમજા ફરીથી સમજાવજો કેટલું થશે a થી b b થી c તો a થી b નું તો 30 ખબર જ છે બેટા હવે b થી c તમને એમ થશે કે સર આ લેવાનું છે આ નથી લેવાનું આપણે ઓકે આ કન્સિડર કરવાનું નથી કારણ કે આપણે 1d મોશન જ લઈએ છીએ એટલે કે 1d માં ખાલી બે જ દિશા શક્ય છે વન ડાયમેન્શન હોય બેટા એમાં કેટલી દિશા શક્ય હોય બે જ દિશા કઈ શક્ય કઈ દિશા શક્ય હોય એક પોઝિટિવ ડાયરેક્શન હોય એક નેગેટિવ ડાયરેક્શન જેમ કે આ જોવો જોઈએ આ કઈ ડાયરેક્શન છે અક્ષ એક જ છે આ પોઝિટિવ ડાયરેક્શન થઈ આ v એટલે પોઝિટિવ હો અને આ દિશા કઈ થઈ બચ્ચા વ્યસ આ નેગેટિવ દિશા થઈ રેડી આ વસ્તુ મતલબ કે 1d હશે તો ખાલી એને બે જ દિશા હશે એટલે આપણે આને ક્યાંય અત્યારે કન્સિડર કરતા નથી હાલો તો હવે શું થશે કયો જોઈએ મને a થી સ્ટાર્ટ કર્યું હતું a થી પહેલા b ગયા b થી c ગયા હાલો ગણો તો a થી b ના 30 10 10 10 30 બીજા કેટલા થશે સાહેબ યસ આ 10 આ 10 કેટલા થશે 50 તો શું થશે પથ લંબાઈ તમારી થશે 50 મીટર ઓકે ચાલો હવે સ્થાનાંતર સ્થાનાંતર માટે હવે હું ખાલી ડેલ્ટા x લખું છું x2 - x1 તો બેટા વિચારો જોઈએ હવે સ્થાનાંતર શું થશે અંતિમ સ્થાન a થી b b થી c પણ અંતિમ સ્થાન શું થાય તો કે અંતિમ સ્થાન ચાલુ ક્યાંથી કર્યું હતું a થી પૂરું ક્યાં કર્યું c એ તો અંતિમ સ્થાન c થશે વિચારો તો c નો સ્થાન કેટલું છે તો કે c નું સ્થાન સંખ્યા રેખા ઉપર 0 થી c નું સ્થાન કેટલા ઉપર છે તો કે 20 ઉપર છે એટલે અંતિમ સ્થાન મારે મૂકવું પડશે 20 માઇનસ પ્રારંભિક સ્થાન ક્યાંથી છે a થી તો એનું સ્થાન કેટલું છે તો કે 10 છે ઓકે તો 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર therefore delta x is equal to 10 meter મતલબ સ્થાનાંતર તમને કેટલું મળ્યું છે 10 મીટર ડન કે નહીં પથ લંબાઈ કેટલી મળી 50 અને સ્થાનાંતર કેટલું મળ્યું 10 મીટર ચાલો હવે એના પછીનો કેસ લ્યો સાહેબ કયો કેસ લેશો આપણે કેસ નંબર 3 ચાલો a થી b b થી c અને c થી d પાછા ચાલો એટલે શું થશે a ટુ b ટુ હવે c લખવાની જરૂર નથી ડાયરેક્ટ d ડન કારણ કે વચ્ચે c આવી જ જશે d આપણે જાશું એટલે માટે ચાલો તો શું થશે મને કયો જોઈ બચ્ચા પથ લંબાઈ શું થશે હાલો કહેતા જાઉં મને એક પછી એક ચાલો તો પથ લંબાઈ થશે તમારી કેટલી થઈ કયો જોઈ સ્ટાર્ટિંગ કર્યું તું a થી કે નહીં સ્ટાર્ટિંગ કર્યું તો એથી એ થી બી બી થી ડી તો એ થી બી 30 છે બી થી ડી પણ 30 છે તો 30 ને 30 કેટલા થશે 60 મીટર ચાલો અને સ્થાનાંતર કેટલું થશે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન બેટા અંતિમ સ્થાન ક્યુ છે તો અંતિમ સ્થાન ડી છે તો ડી નું સ્થાન સદિશ શું છે સોરી સ્થાન શું છે 10 અને પ્રારંભિક સ્થાન એ છે એનો સ્થાન શું છે 10 એટલે 10 માઇનસ 10 બરાબર 0 હવે સમજી જ ગયા તો બધાને આવડતું તું જ કે સાહેબ ડેલ્ટા એક્સ કેટલો થશે 0 થશે શું કામ જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા આની પથ લંબાઈ આનું સ્થાનાંતર ચાલો હવે આપણે છેલ્લો કેસ લઈએ કેસ નંબર 4 કેસ નંબર 4 ક્યાંથી સ્ટાર્ટ કરશું બચ્ચા a થી b અને b થી આપણે e જવાનું છે સાહેબ a થી b અને b થી e ડન ચાલો તો શું થશે જોવો જોઈએ થોડુંક હાલો મગજને કષ્ટ આપવો જોઈએ a થી b અને b થી e ચાલો a થી પહેલાં b ગયા b થી આપણે e ગયા એટલે આપણો જે રસ્તો છે એ રસ્તાને થોડોક આપણે આગળ વધારી દઈએ ચાલો તો a થી b અને b થી e તો પહેલાં પથ લંબાઈ શું થશે મને કહો ચાલો પથ લંબાઈ શું થશે ઇઝ ઇક્વલ ટુ ચાલો બચાવો d સુધી 60 હતો હવે થોડુંક મગજ આંકો ચાલો d સુધી 60 છે ઓલરેડી તો હવે ખાલી આપણે અંતર એડ કરવાનું થશે ને ક્યાંથી d થી e નું કેટલું થશે વિચારો જોઈ આ 10 આ 10 આ 10 એટલે કેટલા થયા બીજા 30 સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું તું સાહેબ a થી હાલો a થી સ્ટાર્ટ કર્યું તો a થી b આ 30 આ 30 બીજા હવે d થી ખાલી e જવાનું બાકી ને સાહેબ તો આ 10 10 10 એટલે 30 બીજા ઓલરેડી 60 હતા એમાં 30 બીજા એટલે કેટલા થશે 90 હાલો આ 90 મીટર સ્થાનાંતર શું થશે બેટા વિચારો જોઈ સ્થાનાંતર
डेल्टा एक्स इज इक्वल टू एक्स टू माइनस एक्स वन, एक ने एक सूत्र फरीथी एटले लखू छू, तमने याद रही जाऊं जोईए साहेब, एना माटे चलो। तो अंतिम स्थान हवे शुं थशे बच्चाओ, स्टार्टिंग कर्युं तुं ए थी एटले ए नो पॉइंट क्यो थशे दस, एटले पहला ए लखी नाखी दस, अने अंतिम स्थान छे ई। चलो बेटा ई क्यां छे, ई क्यां रहेलू छे जोवो जोईए, ई रहेलो छे माइनस वीस पासे, तो अंतिम स्थान तमारुं थयुं माइनस वीस। रेडी, अंतिम स्थान माइनस वीस, प्रारंभिक स्थान माइनस दस, तो केटला थशे विचारो जोईए, यस थशे माइनस तीस मीटर। डन के नहीं? आ डेल्टा एक्स अने आ पथ लंबाई, क्लियर? तो आ चार केस ऊपर थी तमारे मने पथ लंबाई अने स्थानांतर नो तफावत कहेवानो छे साहेब। आ चार केस माथी, चार केस ऊपर थी पथ लंबाई अने स्थानांतर नो शुं तफावत थशे ई मने तमारे चर्चा करीने देवानी छे। तो आजनुं तमारुं काम ई छे क्या चार केस तमारी सामे रहेला छे, केस नंबर वन टू थ्री अने फोर। आ चारे केस ने थोड़ुक एनालाइज करो, एना विषे विचारो, एने थोड़ुक कष्ट आपो मगज ने, अने विचारो क्या चारे केस उपरथी तमे क्या तारण उपर आवो छो, क्या क्या तारण उपर तमे चर्चा करी शको छो के पथ लंबाई धन होय, ऋण होय, झीरो होय, एवी रीते स्थानांतर धन ऋण झीरो होई शके, केवुं होई शके, रेडी? ई बधुं एना उपरथी विचारो, बराबर? आजना आ सेशनमांथी अने विडियो घड़ीक वार पॉज करी दियो, विडियो पॉज करीने विचारी लियो, कारण के हवे जे हुं चर्चा करीश ई चर्चा हवे तो सीधी अहीं हुं लखवानो ज छुं। हे तो आपणे एक वस्तु करता जाय, एटले पहेला तमे पहेला विडियो पॉज करी दियो ने विचारी लियो मस्त रीते के सर क्या क्या बधा पॉइंट्स आवे एम छे, तफावतमां क्या क्या पॉइंट्स आवे एम छे, ई पॉइंट्स आपणे कवर करी लईए। ओके चलो, तो त्यां सुधी छे तमे एक वस्तु साथे साथे तमे तमारी आ बुकमां व्यवस्थित रीते लखवानुं छे, एमां कोई भूल करता नहीं। डन? चलो हवे जुओ, हवेनो अगत्यनो प्रश्न छे पथ लंबाई अने स्थानांतर वच्चे नो तफावत, पथ लंबाई अने स्थानांतर वच्चे नो तफावत जे आपणे फाइंड करवानो छे। चलो तो अहीं वच्चे पाठ पाड़ी दी, धोरण दसमामां करता तो एवुं ज करवानुं छे, अने शोर्ट एंड स्वीटमां आपणे लांबू लचक नथी लखवुं, पर शोर्ट एंड स्वीटमां लखता जाईए आपणे के शुं तफावत थशे। चलो એટલે આપણે પહેલા એક લખી નાખીએ પથ લંબાઈ, ઓકે, અને અહીંયા લખી નાખીએ સ્થાનાંતર। ડન? ચાલો તો સૌથી પહેલો પોઈન્ટ શું થશે બચ્ચાઓ, સૌથી પહેલો પોઈન્ટ ચાલો જોતા શું ખબર પડે છે, પથ લંબાઈ કેવી રાશિ છે બેટા વિચારો જોઈ। રાશિના ટોટલ બે પ્રકાર છે, અદિશ અને સદિશ, જેના વિશે તમે જાણો છો, એટલે એના વિશે તો જે આપણે ચેપ્ટર્સ ભણવાના છે એટલે અત્યારે એમાં આપણે પડવું નથી, પણ અદિશને માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય સાહેબ। રેડી? આ વસ્તુ તમને ખબર છે તો યસ, ચાલો વિચારો, તમે જોયું પથ લંબાઈ બધે બેચા પોઝિટિવ જ છે, તમે અહીંથી આમ ગયા કે અહીંથી આમ જાઓ પથ લંબાઈ બધે પોઝિટિવ છે, અહીંયા ત્રીસ, અહીંયા પચાસ, અહીંયા સાઠ, અહીંયા નેવું, સમજા? આનો મતલબ શું થયો કે પથ લંબાઈ હંમેશા વેલ્યુ જ આવે છે અને ધન જ હોય છે, જો આ ધન જ છે બધી જગ્યાએ, એમાં માઇનસ ક્યાંય આવતો નથી, જોવો સ્થાનાંતરમાં આવ્યું સાહેબ, સ્થાનાંતરમાં અહીંયા પ્લસ આવ્યું, અહીંયા પ્લસ થર્ટી મીટર, અહીંયા પ્લસ ટેન મીટર, અહીંયા ઝીરો મીટર, અહીંયા માઇનસ થર્ટી મીટર। મતલબ આપણે શું કહી શકીએ કે જે પથ લંબાઈ છે એ પથ લંબાઈ કેવી રાશિ છે, એમાં ખાલી મૂલ્ય જ છે બચ્ચા, દિશા ક્યાંય નથી આવી। તમે અહીંથી આમ જાઓ કે અહીંથી આમ જાઓ એ ખાલી કેટલું જોવે તો કે દસ કિલોમીટર આવેલું, મતલબ કે માત્ર ને માત્ર મૂલ્ય છે। તો એનો મિનિંગ પથ લંબાઈ છે એ કેવી રાશિ છે, તો કે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે। શું કામ અદિશ રાશિ છે? ખાલી માત્ર ને માત્ર મૂલ્ય છે સાહેબ, દિશામાં કે મેન્શન કરવાની નથી થતી, કારણ કે તમે અહીંથી આમ ગયા કે અહીંથી આમ ગયા તો વેલ્યુ બધી પોઝિટિવ જ આવે છે સાહેબ। તો આ રાશિ કેવી છે? અદિશ છે। તો
એવી જ રીતે સ્થાનાંતરમાં શું થશે? તો કે આ રાશિ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હવે થોડુંક વિચારી લો તમે, ચાલો મગજ આંકજો થોડો. તમને થશે કે સર આમાં સદિશ કઈ રીતે થયું? જો વિચારો, આ પ્લસ 30નો મતલબ તમે શું સમજો છો? અને બીજો પ્રશ્ન, આ માઇનસ 30નો મતલબ શું સમજો છો? વિચારજો, પ્લસ 30 અને માઇનસ 30નો મતલબ શું છે? શું માઇનસ 30 એટલે એનું મૂલ્ય માઇનસ છે? તો કે ના, માઇનસ 30નું મૂલ્ય એ મૂલ્ય માઇનસ નથી દેખાડતા બેટા. પ્લસ 30નો મતલબ એ છે, આ પ્લસ 30નો મતલબ કે આ જે કોણ છે કે જે એ ઉપર હતો એ 30 મીટરનું અંતર, સાંભળજો મારી વાત બરોબર, 30 મીટરનું અંતર એ પ્લસ દિશામાં જાય છે. હિમજા કે નો હિમજા? આ જે એ નામનો છે એ 30 મીટરનું અંતર પ્લસ, એટલે કે પ્લસ દિશા, તમે જે પ્લસ લીધી છે એ પ્લસ દિશામાં આ એ નામનો કોણ એ 30 મીટરનું અંતર કાપે છે. આનો મતલબ સિમ્પલ આવો છે, મતલબ આ ડેલ્ટા એક્સની વેલ્યુ 30 છે, મતલબ કે એની વેલ્યુ 30 છે, મૂલ્ય માન 30 છે, પણ પ્લસ સૂચવે છે કે પ્લસ દિશામાં 30 કાપે છે. એવી જ રીતે વિચારો, આ માઇનસ 30 શું સૂચવે છે? શું માઇનસ 30 એટલે મેથ્સના માઇનસ છે? નહીં બચ્ચા, આ માઇનસ 30 આનો મિનિંગ શું થશે કે અંતર તો 30 જ મીટર, અંતર કેટલા મીટર? 30 જ મીટર, પણ કઈ દિશામાં? યસ, આને જોવો, એ ઋણ શું સૂચવે છે? અંતર 30 જ મીટર થયું, મતલબ કે 30 જ મીટર કાપે છે, પણ ઋણ સૂચવે છે કે તમે જેને નેગેટિવ સાઈડ લીધી છે, આ ભાઈ, આ ભાઈ એટલે આ એ નામનો ભાઈ, એ 30 મીટર જેટલું નેગેટિવમાં જાય છે. સમજા? મતલબ અહીંયા જે પ્લસ છે એ પ્લસ પણ દિશાના છે, અને અહીંયા માઇનસ છે એ માઇનસ પણ દિશાના છે. આ પ્લસ છે એવું સૂચવે છે કે 30 મીટર જેટલો પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે, અને અહીંયા જે માઇનસ છે એવું સૂચવે છે કે 30 મીટર જેટલો નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. તો મતલબ સમજાણો બચ્ચા, કે સ્થાનાંતરમાં દિશા મેન્શન થઈ, અહીંયા બધે પ્લસ જ છે, જોઈ લ્યો, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, જુઓ, મતલબ પથ લંબાઈમાં બધું પ્લસ જ છે, પણ સ્થાનાંતરમાં તમે જોયું, સ્થાનાંતરમાં જોયું આ પ્લસ આવ્યો. પ્લસ 30 મતલબ પોઝિટિવ ડાયરેક્શનમાં 30, માઇનસ 30 મતલબ નેગેટિવ ડાયરેક્શનમાં 30, અને પથ સ્થાનાંતરમાં આવીને 0 આવ્યો. 0 શું સૂચવે છે? સ્થાનાંતર 0 નો મતલબ એ જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો. જોઈ લ્યો, એ ઉપર અડી છે. જોવો 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 જોવો, ટૂંકમાં સમજા, સ્થાનાંતરને પોઝિટિવ પણ છે, સ્થાનાંતર નેગેટિવ પણ છે, અને સ્થાનાંતર 0 પણ છે. તો આ પ્લસ અને માઇનસ શેના છે? પ્લસ દિશાના છે, સેમ માઇનસ પણ દિશાના છે. વેલ્યુ 30 જ છે સાહેબ, વેલ્યુ 30 જ છે, પણ માઇનસ એટલે નેગેટિવ ડાયરેક્શનમાં 30 છે, એટલે માઇનસ કેના આવ્યા? દિશાના. તો બચ્ચાઓ, જેમાં દિશા મેન્શન થતી હોય અને આઈલે મૂલ્ય હોય, મૂલ્ય છે જ સાહેબ, અને દિશા મેન્શન થતી હોય તો એ રાશિ કેવી હોય? યસ, એ રાશિ સદિશ રાશિ. એના કારણોસર મેં લખેલું છે કે સ્થાનાંતર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચાલો બીજો પોઈન્ટ તમને એની મેળે મળી ગયો. જોયું તમે કે પથ લંબાઈ હંમેશા ધન જ છે બચ્ચાઓ, જુઓ, કારણ કે એને દિશા હોય જ ને, એટલે ધન જ છે. 50, 60 ને 90, પણ સ્થાનાંતર ધને છે, સ્થાનાંતર ઋણે છે, અને સ્થાનાંતર 0 પણ છે. તો આપણે શું લખી શકાય? હંમેશા હંમેશા ધન હોય છે. તો અહીંયા તમે શું લખશો? ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. ચાલો આ બીજો પોઈન્ટ થયો આપણો. હવે આપણે કયો પોઈન્ટ લઈએ છીએ? ત્રીજો પોઈન્ટ આના પછીનો. ચલો, ત્રીજો પોઈન્ટ તમને શું લાગે છે? જોવો જોઈએ, કઈ શક્યતા ત્રીજા પોઈન્ટમાં લાગે છે? હંમેશા ધન હોય છે, આ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. રેડી? પછી ત્રીજા પોઈન્ટમાં એક વ્યાખ્યા પણ લઈ શકાય, એ વ્યાખ્યા તમે લખી નાખજો, કારણ કે મેં લખાવી દીધી છે. અહીંયા તમે વ્યાખ્યા પણ લખી શકો. ઓકે, પોઈન્ટ નંબર 4, હવે પથ લંબાઈ અને સ્થાનાંતર
વચ્ચેનો બચ્ચા મૂલ્યનો રેશિયો લઈ તો, રેશિયો એટલે ગુણોત્તર લઈએ તો, પથલંબાઈ ને સ્થાનાંતરમાં મોટું કોણ હોય વિચારો જોઈ. ચાલો આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ, પથલંબાઈ અને સ્થાનાંતર આ બંનેની કિંમત, કિંમત એટલે કારણ કે સ્થાનાંતર માઇનસ છે એટલે મેં મોડ આપી દીધો છે, પથલંબાઈને મોડ દેવાની જરૂર નથી. હવે વસ્તુ એ છે કે પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો આ ગેપ, મતલબ કે અહીંયા મારે કઈ સાઇન કરવી જોઈએ? મતલબ કે પથલંબાઈ હંમેશા, પહેલો ઓપ્શન તમને આપું, હંમેશા બરાબર હશે, મતલબ કે પથલંબાઈ અને સ્થાનાંતર હંમેશા સરખા થાય, પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન છે ગ્રેટર દેન થાય, ત્રીજો ઓપ્શન છે લેસ દેન થાય, ચોથો ઓપ્શન છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થાય, પાંચમો ઓપ્શન છે લેસ દેન ઓર ઇક્વલ ટુ થાય. તો આ પાંચમાંથી કયો જવાબ અહીં આવવો જોઈએ? બચ્ચા આનો મતલબ ખબર છે ને, ગ્રેટર દેનનો મતલબ આની આ સાઈડ હોય એ મોટા હોય, આની આ સાઈડ હોય નાના હોય. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુનો મતલબ શું થાય? આ સાઈડવાળો છે એ આના જેવડો છે અથવા એનાથી મોટો છે. સપોઝ આનું એક એક્ઝામ્પલ આપી દઉં, એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વાય, હું આમ લખવાનો મતલબ શું થાય? એક્સની વેલ્યુ વાય જેવડી છે અથવા એનાથી મોટી છે, કારણ કે એક્સ બાજુ ખુલ્લો ભાગ છે. જુઓ દેખાય છે ને બેટા, એક્સ બાજુ કેવો ભાગ છે? ખુલ્લો ભાગ છે. તો આનો મતલબ શું થાય? એક્સની વેલ્યુ વાય જેવડી, કારણ કે ઇક્વલ ઇક્વલ છે, અથવા વાયથી કેવી છે એક્સની વેલ્યુ મોટી. જો હું આમ લખું એક્સ ઇઝ ગ્રેટર દેન વાય, તો આનો મતલબ શું થશે બચ્ચા? એક્સની વેલ્યુ વાય કરતાં સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન છે, એટલે કે વધારે છે. પણ અહીંયા ઇક્વલ છે એનો મતલબ એક્સની કિંમત વાય જેવડી હોઈ શકે અથવા વાયથી મોટી હોઈ શકે. તો હવે એ તમારા માટે અહીંયા હું પ્રશ્ન મૂકીને હું જાઉં છું આજના સેશનમાં, કે પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચે કઈ રાશિ, કઈ અહીંયા સાઇન આવશે? બરાબર મૂકવાના થશે, ગ્રેટર દેન મૂકવાના થશે, લેસ દેન મૂકવાના થશે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મૂકવાના થશે, કે લેસ દેન ઓર ઇક્વલ ટુ મૂકવાના થશે? એ ચાર માંથી તમને મળી જ જશે. અને સ્થાનાંતર લેવાનું કારણ સમજી ગયા ને, સોરી આ મોડ લેવાનું કારણ સમજી ગયા ને, કારણ કે આપણે તો ખાલી અહીંયા મૂલ્ય વિશે જ ચર્ચા કરવી છે, દિશામાં કંઈ મેન્શન કરવાની જરૂર નથી. ડન. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે તમારે મને આ નિશાની વિશે જાણ કરવાની છે અને વિચારવાનું છે અહીંયા શું આવશે, કારણ કે એ જ નિશાનીનું આપણે અહીંયા લખવાનું થશે. લખી જ દઉં પોઈન્ટ, પથલંબાઈ બ્રેકેટ અહીંયા આવશે સ્થાનાંતર, અક્ષર હમાતા નથી પણ તમે સમજી ગયા. અને અહીંયા શું લખવું પડશે? યસ, સ્થાનાંતર બ્રેકેટ પથલંબાઈ. રેવડી ડન. તો આજનો સેશન ખૂબ આપણો સરસ રહ્યો, આપણે બહુ સારી એવી ચર્ચા કરી, હજી આપણે સમ કરવાના છે, હજી આપણે કંઈ ભાગી નથી જવાનું. પણ આજના સેશનમાં આટલું આપણે રાખીએ છીએ. ઓકે, ટાટા બોબાઈ, સિયા ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.